नमस्कार, जुल्म की आवाज न्यूज चैनल में आपनु स्वागत छे। बात करिए समाचार मा तो સુરેન્દ્રનગરના 76મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। સુરેન્દ્રનગરના 76મા સ્થાપના દિવસની સુરેન્દ્રનગર પાલિકાના પ્રાટણ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ તકે શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા સહિત વઢવાણના યુવરાજ સિદ્ધરાજસિંહ ઝાલા સહિતનાઓએ સુરેન્દ્ર સિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી। અને અત્રે ઉલ્લેખનીય છે કે વઢવાણ ઠાકોર સાહેબ સુરેન્દ્ર સિંહજીના નામ પરથી સુરેન્દ્રનગરનું નામ પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ શહેરની સ્થાપના થઈ હતી। ત્યારથી અહીં દરેક જ્ઞાતિના લોકો વસવાટ કરે છે અને હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના દરેક તહેવારોની કોમી એકતાના ભાવથી ઉજવણી કરે છે। સુરેન્દ્રનગરમાં શરૂઆતથી જ ભાઈચારોની શાંતિનું વાતાવરણ જોવા મળે છે। જ્યારે ઇતિહાસ જોઈએ તો 1872માં સ્ટીમ એન્જિન આવતા વિરમગામ ધાંગધ્રા રાજકોટ ભાવનગર 4 રેલવે લાઇન લીધે કેમ્પ વિકસતું થયું હતું। ત્યારબાદ 1946માં આ શહેર મહારાજા સુરેન્દ્રસિંહને સોંપાયું હતું અને 1948માં સુરેન્દ્રનગર જિલ્લાની રચના કરાઈ અને સુરેન્દ્રનગર શહેરને તેનું વડું મથક બનાવાયું। આ તકે પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, જિલ્લા ભાજપના પ્રમુખ જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ મહિલા પ્રમુખ હેતલબેન જાની, ઝાલાવાડા ક્ષત્રિય સમાજના પ્રમુખ ડૉક્ટર રુદ્રસિંહ ઝાલા, મનહરસિંહ રાણા સહિત આગેવાનો, સિનિયર સિટીઝન અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્થાપનાનો દિવસ છે, મારા દાદા બાપુ સુરેન્દ્રસિંહજી યોગદાન કીધું છે અને જે સુરેન્દ્રનગરની જે સિટી છે એમના નામ ઉપર બેડું છે। એમનો જ ઘણો પ્લાન હતો સુરેન્દ્રનગર માટે કે એક મોડલ સિટી તરીકે બને। આપણે બધાએ જે પછી વઢવાણ સુરેન્દ્રનગરના જે સિટીને વિનંતી કે આપણે ગમે આપણે જે છે થાય સુરેન્દ્રનગરનું એ આપણે કરી સુરેન્દ્રનગરનું શહેર એકદમ સુંદર અને સ્વચ્છ બનાવી આપ બધાની વિનંતી। સુરેન્દ્રનગરના પ્રસંગે શુભેચ્છા પાઠવું છું। સુરેન્દ્રનગર વાસીઓ, જ્યારે સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો હોય, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા પ્રસંગે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ નીચે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। એ જ રીતે સુરેન્દ્રનગરનો આજે 76મો જન્મદિવસ છે। આ પ્રસંગે સુરેન્દ્રનગરની જનતાને શુભેચ્છા માટું છું કે આઝાદીના 75 વર્ષની અંદર સુરેન્દ્રનગરની જે પ્રગતિ થઈ એ આવનારા દિવસોની અંદર એથી પણ વધારે પ્રગતિ થાય। સુરેન્દ્રનગર એટલે ઝાલાવાડની ધરતીનું હું માનું છું કે જિલ્લા મથક હૃદય કહી શકાય। સુરેન્દ્રનગરનો વિકાસ એટલે ઝાલાવાડનો વિકાસ, સુરેન્દ્રનગરનો જેટલો વિકાસ થાય એથી પણ વધારે ઝાલાવાડનો વિકાસ થાય એ સુરેન્દ્રનગરની ધરતી પરથી ઝાલાવાડના સૌ ભાઈઓ બહેનોને સમગ્ર જાહેર જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।